સુરત જિલ્લામાં મૈત્રી કરાર કરીને એક સાથે રહેતા મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવક પણ દગો કરીને યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હાલ યુવક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ખોલવડની દીનબંધુ હોસ્પિટલના બિછાને પડ્યો પડ્યો ન્યાયની માંગ કરી રહ્યો છે. ભાવનગર જિલ્લાના હિન્દુ અને મુસ્લિમ યુવતીને દોસ્તી થઈ, પણ બંનેને ખ્યાલ હતો કે આ સમાજ એકબીજાને સાથે જીવવા નહીં દે અને આખરે બંને ભાગે ભારતીય બંધારણ મુજબ મૈત્રી કરાર કરીને પોતાનું જીવન જીવવા લાગ્યા હતા. પરંતુ આ રૂઢિચુસ્ત સમાજ એમ કંઈ જીવવા દે ખરો? અને આખરે યુવતીની માતાએ કાવતરું રચી યુવક યુવતીની વિશ્વાસમાં લઈને કહ્યું, બંને શાંતિ સુખેથી જીવો, હવે મને તમને મળીને આનંદ થયો છે. તેમ કંઈ બે દિવસ સાથે રોકાયા બાદ એક કાવતરું રચી યુવકને દરગાહ નજીક મારી માનતા છે તો દરગાહ દર્શને જવું છે તેમ કહીને તેમની સાથે દગો કરી અને અગાઉથી જ પોતાના માણસો ગોઠવેલા હતા, જેમણે રસ્તામાં આંતરી અને આ યુવકને બે રેમીથી ઢોર માર માર્યો હતો અને યુવતીનું જબરદસ્તી અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. ત્યારે આખરે માંડ માંડ જીવ બચાવીને યુવકે સુરત જિલ્લાના દીનબંધુ ખોલવડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ સમગ્ર મામલે કામરેજ પોલીસ તપાસ કરી છે, પરંતુ આ જે બનાવ બન્યો છે તેમની હદમાં કોસંબાની હદમાં છેલ્લા 3 દિવસથી કામરેજ અને કોસંબા પોલીસ ખોખોનો દાવો રમી રહી છે. જો કે કામરેજ પોલીસ જણાવી રહી છે કે આ બનાવ કોસંબા પોલીસ મથકની હદમાં લાગે છે, તેથી આ કેસની તપાસ કોસંબાને આપવામાં આવશે. પરંતુ 2 દિવસ વીતી ગયા હોવા છતાં કોસંબા પોલીસ તપાસ માટે નહીં આવતા ફરિયાદીએ ન્યાયની માંગ કરી છે. આ યુવકને દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલો બેરહેમીથી અને લાકડી ફટકા જેવા અને મૂઢમાર અસંખ્ય શરીર પર માર્યો છે. તેના નિશાન ચહેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ત્યારે આ આધુનિક યુગમાં પણ કોમની યુવક યુવતીને કાયદા અને બંધારણની જોગવાઈ મુજબ 18 વર્ષ પૂર્ણ હોય તે વ્યક્તિ જે વ્યક્તિની સાથે રહેલ રહેવું હોય તેની સાથે રહીએ અને જીવન જીવી શકે છે, પરંતુ હજુ પણ કાયદાની એસી તેસી કરીને નાત જાતના વાડા રાખીને આવા જ્ઞાતિ સાથે રહેતા યુવક યુવતીઓ પર અનેક વખત હુમલાઓ થાય છે, પરંતુ ક્યાં સુધી આ ચાલશે એ સમજાતું નથી. હાલ તો યુવક સુરત જિલ્લાના દીનબંધુ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે અને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી અને તેની સાથે રહેતી યુવતીનું અપહરણ કરાયું છે. તેને એકવાર મળવાની માંગ અને તેના ઉપર છે. જીવલેણ હુમલો કરાયો છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધી અને ન્યાય માંગી રહ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે આ યુવકને ન્યાય મળશે કે કેમ. મારું નામ ધર્મેશ વારિયા, હું ભાવનગર રહું છું, હાલ સુરત રહું છું, વેલંજા ખાતે. અમે 15 તારીખે લવ મેરેજ મૈત્રી કરાર અને રજીસ્ટર કરેલા અલમીન ખાન સાથે. પછી મેં તરત વેલંજા રહેવા આવી ગયેલા. પછી તરત રહેવા આવ્યા પહેલાં એના મમ્મીને ભાવનગરથી ફોન આવેલો કે હું તમને અપનાવી લઈશ ને હું ફૂલ સિરિયસ છું એવો ફોન આવેલો એ ઘરેથી. એટલે એ લોકો કે મારે તને મળવા માગું છું એમ કે તું આવી જા કા હું તને ખુદ ને આવું એમ લેવા એમ કરી. એટલે એ દયા ખાઈને એને મમ્મીને બોલાવી લીધા અહીંયા ભાવનગર અલા સુરત ખાતે. પછી 4 દિવસ મારી હારે રહેલા ખુદ અહીંયા ખવરાયું પીવરાયું. પછી એણે કીધું કે ભાઈ અમે રાસ્તા ઘાટે તમારો મેરેજ કરી દઈશું, અમારે કાંઈ તમારે એને બાંધવું કે આપણે તોફાન બફાન કરવા નથી એમ કહીને. પછી કાલે પ્રથમ દિવસે વારે મને કીધું કે મારે તમે ભેગા થઈ ગયા એટલે મારી માનતા રાખેલી છે આપણે કિમ પાસે 52 ગજની ધજા છે ને પીર દાદાની ત્યાં, કે આપણે માનતા કરવા જાવાનું છે એમ કહીને મને રાતે 10 વાગે ફેમિલી સાથે અમે નીકળેલા બધા સાથે. એક એમનો ફ્રેન્ડ પણ આવેલો હતો ઇતિહાસ ખાન કરીને, વાડિયા હોટલવાળો ભાવનગરનો, એ આવીને ગાડીમાં બેસીને અમે લોકો નીકળેલા. વસમાં ગેસ પણ પુરાવેલો ગુજરાત સીએનજી પંપમાં. પછી અમે નીકળ્યા હતી સ્કીમથી એટલે સીધા દરગાહભાઈ પગ પગ હતો એ પહેલાંના ઓલ્ડર એક 4 વ્હીલ ઊભી રહેલી હતી જ તેને 6-7 જણાની અને અમારે 4 વ્હીલ ઊભી રાખીને સીધું મારું મોઢું જોયું કે આવડે આ જ છે એમ કરીને મને સીધું મારવા મળેલ સીધું આવીને તરત રિવોલ્વર સાથે પંચ ધોકા પાઇપો લઈને આવીને સીધા મને મારવા જ મળેલા છે. સાત જણા હતા લોકો. હા, એક જણાને ઓળખો છો કેમ કે એ 4 વ્હીલમાં બેઠા પહેલાં એક મારે જે મારી જે લઈને આવ્યો ને છોકરીને એ બોલી હતી કે આ મમ્મી મમ્મા છે એમપીના એમ. એટલે મને એવું લાગે છે બધા એમપી જ લઈને ઉયા ગયેલા છે કેમ કે એમપીના માણસો હતા બધા. આ અંગે પોલીસને ફરિયાદ કરી છે, પણ પોલીસ ખુદ ઉલઝનમાં છે કે હું જ્યાં વેલંજા રહું છું ને ક્યાં ગામમાં આવે છે. એટલે મારે કોઈ 3 દિવસથી હોસ્પિટલમાં છે, પણ કોઈ મારે સારસંભાળ લેવા હજુ પોલીસવાળા કોઈ આવ્યા નથી. તમારી શું માગણી? મારી એવી જ માગણી છે કે મારે કાયદેસરનો ન્યાય મળે મને. અને અત્યારે જે છોકરી છે એ રીતે ખતરો છે એ સુરક્ષિત રીતે મને એકવાર મને મેળવી દે એ લોકોને. એ હું મીડિયા વતી અને કમિશનર સાહેબને અપીલ કરું છું કે મને એકવાર મને મુલાકાત કરાવી દે. બ્યુરો રિપોર્ટ સુરત.